નમસ્કાર મિત્રો ટ્રાવેલિંગ મો ચેનલમાં તમારું સ્વાગત છે ઘણા બધા મિત્રોની મેસેજ આવ્યા કે ટીઆરસી કેવી રીતે એપ્લાય કરવું ટીઆરસીના ફાયદા શું છે ટીઆરસી શું કામમાં આવે તો અમારે એની માટેની માહિતી આપીશ તમને આ ટીઆરસી આવવું હોય છે આપણે જે પાન કાર્ડ હોય ને એની એની ટાઈપનું અને અમારે ટીઆરસી આવી ગયું છે તો તમને પહેલેલી વાત કરી દો કે જ આપણે વિઝા લાગે ત્યાં એમાં ત્રણ મહિનાના જ હોય છે એક ક્યારે તમારે અહીંયા વર્ક પરમિટ કે સ્ટુડન્ટ વર્ષ દિવસના હોય ત્રણ વરસના હોય તો એક સાથે વિઝામાં નથી વર્ષ લખેલા આવતા તો હું તમને જણાવીશ કે ટીઆરસી અહીંયા આવ્યા પછી એપ્લાય કરવાની તો હું પહેલાં તમને એ વિડીયો શરૂ વાત કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે તમારે વિઝા આવી જાય છે એટલે તમે લાસ્ટ બે મંથ એના એન્ડના પૂરા થવાના રહે ત્યાં તમે યુક્રેન આવી કેમ કેમકે બધા એવું કહે છે કે ટીઆરસી એકવીસ દિવસમાં આવી જાય એકવીસ દિવસમાં આવી જાય એકવીસ દિવસમાં આવી જાય છે એ પાકું છે પણ કોઈ રીઝ કારણસર કે તમારું ટીઆરસી કેન્સલ કરી દે તો પછી તમારી પાસે વિઝા ન હોય તો તમારે આઉટ ઓફ કન્ટ્રી થવું પડે એટલે માટે હું તમને રિક્વેસ્ટ કરું છું તમારી પાસે વિઝા આવી જાય છેલ્લા બે મંથ બશે વિઝા પૂરા થવામાં તમે ભૂગી જજો પછીની હું તમને આખી પ્રોસેસ જણાવું કે અહીંયા તમે સ્ટુડન્ટ વિઝામાં આવો છો કે વર્ક પરમિટમાં આવો છો તો તમે જે ઓલામાં આવો છો એ પ્રમાણે એમનું તમારું ટીઆરસી બને ને એપ્લાય કરો એટલે એકવીસ ડે વર્કિંગ ડે લે છે પણ તોય તે એકવીસ દિવસમાં આવી જાય છે કોઈ કારણસર અમારે રિજેક્ટ થયું હતું અમારે બધા ફ્રેન્ડોનું એકવાર રિજેક્ટ થયું હતું ફરીથી એપ્લાય કર્યું આવી ગયું છે કોઈ પ્રોબ્લેમ નથી એટલે તમને કહું છું કે વિઝા બે મહિના બસે ત્યાં તમે બધા ભોગી દેજો અને હવે નો હું તમને ફાયદો જણાવીશ કે ટીઆરસી શું કામ આવે ટીઆરસી તમને ગમે ત્યાં એના ઇમિગ્રેશન વાળા કે પોલીસવાળા પકડે તો તમારે પાસપોર્ટ બતાવવાની જરૂર નથી તમે તમારી રીતે ટીઆરસી બતાવી દો એના ટેબ્લેટમાં ચેક કરી લેશે કે ટીઆરસી આની પાસે ટીઆરસી છે ટીઆરસીની અંદર આમાં બધું લખેલું હોય છે નામ લખેલું હોય છે પછી તમારી જન્મ તારીખ લખેલી હોય છે તમારી સાઈન હોય છે પછી તમે કેટલા વર્ષને અહીંયા વર્ક પરમિટમાં સ્ટડીમાં છો એટલા વર્ષની તારીખ મારેલી હોય એક્સપાયરી વાંહે ઇસ્યુ ડેટ લખેલી હોય પછી તમારું જન્મ સ્થળ ક્યાંનું છે તમે ક્યાંના વતની છો એ લખેલું છે અને તમે કઈ કેટેગરીમાં આવેલા સપડે વર્કમાં છો તો ડી ઝીરો ફોર છે તો મારે ઝીરો ફોર છે તો મિત્રો તમે ગમે ત્યાં ઇમિગ્રેશન કે પોલીસવાળા પકડે તો ત્યાં પોસ્વીતકા અહીંયા આપણે ટીઆરસી બોલીએ છીએ અને આપણે અહીંયા રશિયન યુક્રેન વાળા પોસ્વીતકા બોલે છે ટીઆરસી એટલે ટાઈમ પરવારી રેસિડેન્સી કાર્ડ ફૂલ ફોર્મ નામ છે એનું જેમ કે આપણું આધાર કાર્ડ એવી રીતે એનું ટીઆરસી તો પેલા તો તમને એ જણાવી દો કે તમે અહીંયા વર્ક કરો છો અને તમે જ્યાં સુધી પોલીસ પકડે તો જ્યાં સુધી તમારી પાસે વિઝા છે અને ટીઆરસી નથી ત્યાં સુધી તમારી ઉપર કોઈ દંડ ન કરી શકે ટીઆરસી ઉપર જ અહીંયા તમને મેં પહેલો વિડીયો મેં બનાવ્યો તો કે તમને પૈકડા હોય તમે ડ્રાઇવિંગ કરતા હોય પૈકડા હોય તો તમારા ટીઆરસી ઉપર જ મેમો બનશે ગાડી ઉપર નહી બને આરસી ઉપર નહી બને એટલે આપણી જે ટીઆરસી નંબર હોય એની ઉપર જ મેમો બને તમારે એક વીકમાં ભરી દેવાનો છે ને એ અહીંયા એવો નિયમ છે કે બેંકમાં જઈને ભરી દેવાનું સ્લીપ તમારે રાખવાની કે મેં મેમો ભરી દીધો અને જો તમે અઠવાડિયામાં નથી ભરતા તો જેટલો મેમો હોય ત્રણસો ચારસો પાંચસો જેટલાનો તો એના ડબલ પછી ગમે ત્યાં ભરવા પડશે અને તમે તોય નથી ભરતા તો જયા તમે આઉટ ઓફ યુક્રેનથી બહાર ગમે ને આ જાઓ ગમે દેશમાં ઇન્ડિયા જાઓ કે એની માલતા જાઓ કે યુકે જાઓ કેનેડા જાઓ તમે જયા અહીંયા એરપોર્ટે જાઓ ત્યાં તમારું ટીઆરસી સેક્ટ થાય એની ઉપર જેટલા મેમાં હશે એ મેં તમને પહેલાય કીધું એ બધા ઊભા ભરવા જ પડશે એટલે બધા આવો તો મેમો આવે તો તરત ભરી દેજો સ્લીપ હાંસવજો બેંકમાંથી આવે એ ને હું તમને બીજું એ માહિતી આપીશ કે ટીઆરસી ઉપર જ મેમો બને એટલે ટીઆરસી આવ્યા વગેરે અહીંના પોલીસવાળાએ તમને મેમો ન બનાવીએ કે અને આ ટીઆરસીની આખી પ્રોસેસ છે અને ટીઆરસી એપ્લાય કરો એટલે એકવીસ દિવસે આવી જાય છે અને બીજું કે ટીઆરસી પછીની એક પ્રોસેસ છે ટીઆરસીની અંદર તમારું કન્ફર્મ એડ્રેસ નથી હોતું એટલે અહીંયા તમારે એડ્રેસ રજીસ્ટ્રેશન બીજું કરાવવું પડે એટલે એની પ્રોસેસ અલગ થાય એ પ્રોસેસ તમારે અલગ ટીઆરસી આવ્યા પછી કરવું પડશે અહીંયા મેન ત્રણ વસ્તુ જોવે છે એક ટીઆરસી એક ટેક્સ્ટ આઈડી અને એડ્રેસ રજિસ્ટ્રેશન તો જ્યાં સુધી તમારું ટીઆરસી આવશે ત્યાં સુધી તમારી પાસે ટેક્સ આઈડી હશે અને પછી તમારે તમારી ટીઆરસી આવે તો ટીઆરસી ઇસ્યુ થયા પછીના ત્રીસ દિવસમાં તમારે એડ્રેસ રજિસ્ટ્રેશન કરાવી નાખવાનું છે સ્ટુડન્ટ હોય તો હોય તે અને વર્ક વિઝામાં હોય તો જો તમે આવડો નહીં કરાવો એડ્રેસ રજિસ્ટ્રેશન તો અહીંનો સરકારનો રૂલ છે તમારું ભલે ત્રણ વર્ષનું વરજ દિવસનું ટીઆરસી બની ગયું પણ એ કેન્સલ કરતા એને વાર નહીં લાગે કેમકે તમારે એવું ઓનલાઈન બતાવવું પડે કે હું અહીંયા આ જગ્યાએ રહું છું યુક્રેનની અંદર તમે ગમે ના રહેતા એડ્રેસ રજીસ્ટર કરાવવું એ ફરજિયાત છે એક મહિનાનો ટીઆરસી આપ્યા પછીનો તમને ગાળો આપે એક મહિનામાં બધાએ આવો તો તમારી રીતે કરાવી નાખજો અને નહીં કરાવો તો ઇમિગ્રેશન પાસે ઓથોરિટી છે કે મહિના દિવસની અંદર જો તમને નહીં કરાવો તો એ ગમે તે તમારું ટીઆરસી કેન્સલ કરી દે અને કેન્સલ છા પછી તમને ખબર નહીં હોય કે મારું એ ટીઆરસી કેન્સલ થઈ ગયું અને કારે ઇમિગ્રેશન કે પોલીસવાળાએ પગડાયા તો તમારે દંડ ભરવો પડશે તમને ટીઆરસીનો બીજો ફાયદો જણાવી દો કે તમે જ યુક્રેનમાં પહેલી વાર આવો છો તો તમારે ઇન્ટરવ્યુ થાય કે તમે હું કામ આવ્યા નહીં તો મેં તમને આગલા વિડીયોમાં બધું જણાવી દીધું ટીઆરસી હોય તો તમારે વર્ષ દિવસની ત્રણ વરસની હોય તમે ગમે ત્યાં આં જઈ શકો ઇન્ડિયા ઈન્ડિયાથી આવી શકો તમને કોઈ કાંઈ પૂછે નહીં ખાલી ટીઆરસી બતાવી દેવાનું આઉટના ખાલી સિક્કા લાગે બાકી તમારે ચે લાઈનમાં કે ઇમિગ્રેશનમાં ઊભું રહેવાનું થાય નહીં એ ફાયદો છે તમે ગમે ત્યાં આવી જઈ શકો છો બીજું કે તમે અહીંયા અલ્બેનિયા અને સરબિયા અને એવા નાના નાના દેશમાં તમારે જવું હોય તોય તમારે ઈજી પડે કે ભાઈ આ ભાઈ યુક્રેનમાં રહે છે કેટલા સમયથી રહે છે આની પાસે ટીઆરસી છે એટલે એ ઘણું બધું તમારા ડોક્યુમેન્ટ મજબૂત કરવામાં ટૂંકમાં કે આ ટીઆરસી કાયમ આવે છે ને તમારી પાસે આવું બધું થોડીક ટ્રાવેલ હિસ્ટ્રી હોય તો તમે ગમે દેશમાં જાઓ તો તમને થોડાક ઈઝીલી વિઝા મળી જાય કે આ ભાઈને આ દેશવાળા એટલા સમય સુધીના વિઝા આપેલા છે ટીઆરસી આપેલી છે તો ટીઆરસી બહુ અહીંયા મતલબ કે જરૂરી ડોક્યુમેન્ટ છે અને ઘણા બધા મિત્રો એવું જ કહેતા હતા કે અમારે તો ત્રણ મહિનાના જ વિઝા આવવાના હવે હા ભાઈ એમ કહે છે કે અમને ના ત્રણ વરની વર્ક પરમિટ છે તો એમ જ હોય છે ત્રણ મહિનાના જ વિઝા આવે છે અને પછી તમારે અહીંયા આવીને એપ્લાય કરવાનું છે અને હું હવે વિડીયોનો અંત પહેલાં તમને જણાવી દઉં કે તમારી પાસે કોઈ બે મહિનાના વિઝા બસે તા તમે યુક્રેન આવી જજો પ્લીઝ ટીઆરસી કેન્સલ થશે તો તમે થોડાક હેરાન થશો જવું પડશે આઉટ ઓફ યુક્રેન થવું પડશે એટલે તમને કહું છું તમે પ્લીઝ આવી જજો બહુ ટાઈમ લગાડતા નહીં કે ભાઈ હજી ત્યાં અમારી પાસે ત્રણ મહિનાના વિઝા પડ્યા અમે ત્રણ મહિનામાં ગમે ત્યાં જાઉં અને આશા રાખું છું કે વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને નવા વિડીયો કંઈ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરો અને હવે મળી નવા વિડીયોમાં નમસ્કાર